શહેરના વરાછા વિસ્તારમાં જૈન દેરાસરમાંથી ચોરી કરી નાસ્તા ફરતા ચોરને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે, જેમાં એકની ઉંમર નાની હોવાનું જાણવા મળ્યું છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ ત્રણેય વ્યક્તિ એક એવા નરાધમો છે કે જે આખરે ચોરીમાં ભગવાનને પણ બક્ષતા નથી. વાત કંઈક એવી છે કે આ ત્રણેય ઈસમોએ થોડા સમય અગાઉ વરાછા વિસ્તારમાં આવેલ ત્રિકમનગરમાં જૈન દેરાસરને ટાર્ગેટ કર્યો હતો. જૈન દેરાસરમાંથી બુદ્ધના, ભગવાન બુદ્ધના મુંગટ તથા ચરણ પાદુકા મળી રૂપિયા લગભગ 80,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેના બનાવને પગલે વરાછા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ત્રણેય ચોર ઈસમો આખરે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જોકે પોલીસ તપાસ દરમિયાન આખરે પોલીસે આ ત્રણેયને મુંબઈથી ઝડપી પાડ્યા હતા. તેની સાથે એક ટાબરીઓ પણ પોલીસને હાથ લાગ્યો હતો, જેની ઉંમર આખરે નાની હોવાને કારણે તેને બતાવવામાં આવ્યો ન હતો. હાલ તો બનાવને પગલે પોલીસે આ ત્રણેય યુવકોની રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે કે આ અગાઉ કેટલી ચોરીના ગુનાઓ કર્યા છે અને કયા કયા વિસ્તારમાં આવી ચોરીને અંજામ આપ્યો છે તે પણ એક મોટો સવાલ છે. તારીખ 28-29 ડિસેમ્બર 2014 રાત્રિ દરમિયાન વરાછાના ત્રિકમનગર વિસ્તારની અંદર આવેલું જૈન દેરાસરની અંદર ચોરી થયેલી. આ ચોરીમાં જે તે સમયે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં સીસીટીવી મળેલા અને સીસીટીવીમાં ત્રણ વ્યક્તિઓ જેના ચહેરા બી ઓળખી શકાય એ રીતની હાલતમાં ત્યાં ફરતા અને ચોરી કરવાનો અને અંદર પ્રવેશતા દેખાય છે. એના આધારે અલગ અલગ પોલીસ સ્ટેશન, ડીસીબી, સુરત સિટી બહાર પણ આ ફૂટેજનો વિગતો આપેલી. ઉપરાંત જે અમારા એફઓપી અને હોકાઈના સભ્યો છે એને બી બતાવેલા, જૈન સમાજ અને બીજા જે લોકો છે એને બી બતાવેલા. અંતે અમારા પોલીસ ડિસ્ટાફને પોલીસ કોન્સ્ટેબલ ચેલાભાઈની બાતમી આધારે આ લોકોને ઓળખી પાડવામાં આવેલા. આ ચોરીમાં કુલ ત્રણ વ્યક્તિઓ છે, જેમાં એક જુએનએલ છે અને જે બે વ્યક્તિ અન્ય છે એમાં નાહારસિંગ ઉર્ફે નારુ કડેચા, જે મૂળ રાજસ્થાની છે, અને બીજા છે હીરાસિંગ દસાણા, એ બી રાજસ્થાની છે. અને બંને આ વ્યક્તિઓ મુંબઈની અંદર છૂટક મજૂરી કરી અને તે મુંબઈની અંદર રહે છે. આમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી, રાજસ્થાન તથા મુંબઈમાં બી તપાસ કરવામાં આવેલી અને ત્રણે ત્રણ જે બંને આરોપી છે એને પકડવામાં આવેલા. અને તપાસ દરમિયાન એવું જાણવા મળેલું અટક કર્યા બાદ કે આ પોતે જે મુગટ, જે ચોરીમાં ગયેલો ચાંદીનો મુગટ હતો, એમના મિત્ર ભેરુસિંહ દેસાણા જે બી મુંબઈમાં રહે છે એને આપેલો હતો, એને બી અટક કરવામાં આવેલો છે અને એની પાસેથી મુદ્દામાં છે રિકવર કરવામાં આવ્યો છે. આ કામે કુલ 30,380 રૂપિયા, જેમાં રોકડ રકમ અને ચાંદીની રિકવરી કરવામાં આવેલી છે. આ કામમાં કુલ 4 મુખ્ય વ્યક્તિઓ છે, એમાં એક કાયદાથી સંઘર્ષિત બાળક છે અને ઉપરાંત 3 આરોપીઓ છે, જેમાં 2 ચોરી કરવામાં રોલ ભજવેલ છે એ, અને ઉપરાંત જે એક જેણે મુદ્દામાલ લીધેલો છે, ચોરીનો મુદ્દામાલ લીધેલો છે, એટલે એ ચોરી મુદ્દામાલ રાખવા બદલના ગુનામાં જે ભેરુસિંહ દેસાણા છે એને બી અટક કરવામાં આવેલા છે. મુદ્દામાલની અંદર રોકડ રકમ અને ચાંદી, ચાંદી આશરે 1 કિલો અને 59 ગ્રામ છે. જોકે આખરે પોલીસ તપાસ બાદ અને પોલીસના રિમાન્ડ દરમિયાન જ ખબર પડશે કે આ ત્રણેય ઈસમોએ અત્યાર સુધીમાં કુલ કેટલી ચોરીઓને અંજામ આપ્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.